જય હિન્દ દોસ્તો ઓનલી જી કે એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે તલાટી તેમજ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉપયોગી બને તેવા ખૂબ જ અગત્યના પચાસ જેટલા પ્રશ્નો જોઈશું તો મિત્રો વિડીયોના અંત સુધી નિહાળજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો પહેલો પ્રશ્ન જોઈશું ગુજરાતમાં કયા સ્થળે કૃષિ યુનિવર્સિટી આવેલ નથી તો એનો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી પાલનપુર પાલનપુર ખાતે કૃષિ યુનિવર્સિટી આવેલી નથી જ્યારે જૂનાગઢ આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટી આવેલી છે પ્રશ્ન નંબર બે જોઈશું નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો તો મિત્રો રતિલાલ બોરીસાગરની કૃતિ છે ઓપ્શન સી સંભવામી યુગે યુગે એ રતિલાલ બોરીસાગરની કૃતિ છે પ્રશ્ન નંબર ત્રણ જોઈશું નીચે દર્શાવેલ જોડી યોગ્ય રીતે જોડો તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી એટલે કે ડી ટુ પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા એમાં આવશે હરીન્દ્ર દવે અને વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે એમાં આવશે મીરાબાઈ અને યા હોમ કરીને ફત પડો ફતે આગે એમાં આવશે કવિ નર્મદ અને જનની જોડ સખી નહીં જડેરો લોલ એમાં આવશે કવિ બોટાદકર તો આ રીતે ઓપ્શન બી આપણી જોડણી સાચી થઈ જશે પ્રશ્ન નંબર ચાર જોઈશું માનચતુર અને ધર્મલક્ષ્મી એ કઈ નવલકથાનો અંશ છે તો મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી સરસ્વતી ચંદ્ર પ્રશ્ન નંબર પાંચ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી પરબ સામયિક પ્રશ્ન નંબર છ જોઈશું ગુજરાતી ભાષાનો સૌપ્રથમ પ્રથમ શબ્દકોષ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો હતો તો મિત્રો આવશે ઓપ્શન ડી નર્મદ દ્વારા પ્રશ્ન નંબર સાત જોઈશું રંગ તરંગ ભાગ એક થી છ ના લેખક કોણ છે તો જે આ રંગ તરંગ ભાગ એક થી છ છે તેના લખક લેખક છે ઓપ્શન એ જ્યોતિન્દ્ર દવે પ્રશ્ન નંબર આઠ કવિ વીર નર્મદનો જન્મ કયા શહેરમાં થયો હતો તો જે કવિ નર્મદ છે તેમનો જન્મ સુરત શહેરમાં થયો હતો ઓપ્શન સી સુરત શહેર પ્રશ્ન નંબર નવ જોઈશું નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી એટલે કે સી વન કનૈયાલાલ મુનશી તપસ્વીની એ થ્રી એટલે કે સુરસિંહજી ગોહિલ એમાં આવશે કાશ્મીરનો પ્રવાસ અને ડી ટુ એટલે કે ઉમાશંકર જોઈશી એમાં આવશે મહાપ્રસ્થાન અને નાનાલાલ દરપતરામ એમાં આવશે મોતી માટે ઓપ્શન સી આપણો સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર દસ જોઈશું રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે તો જે આ રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ છે તે ગુજરાત સાહિત્ય સભા દ્વારા આપવામાં આવે છે પ્રશ્ન નંબર અગિયાર અર્વાચીન સાહિત્યના અર્ધ પ્રવર્તક કોણ છે તો મિત્રો છે તો જે આ વેસમ પાયા છે તે ઓપ્શન સી કરશનદાસ માણેકનું તખલ્લુસ છે પ્રશ્ન નંબર તેર અમાસના તારા કૃતિના કરતા કોણ છે તો જે આ અમાસના તારા નામની કૃતિ છે તે કિશનસિંહ ચાવડા દ્વારા લખવામાં આવેલી છે પ્રશ્ન નંબર ચૌદ જોઈશું હિમાલયનો પ્રવાસ કોના દ્વારા લખાયેલ છે તો જે હિમાલયનો પ્રવાસ છે તે કાકા સાહેબ કાલેલકર દ્વારા લખવામાં આવેલી કૃતિ છે પ્રશ્ન નંબર પંદર ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું માસિક બહાર પાડવામાં આવે છે તો જે ગુજરાત સાહિત્ય અકાદમી છે તેના દ્વારા શબ્દસૃષ્ટિ નામનું સામયિક બહાર પાડવામાં આવે છે પ્રશ્ન નંબર સોળ જોઈશું કેવૈલીય ગીતાના સર્જકનું નામ શું છે તો જે કેવૈલીય ગીતા છે તેના સર્જકનું નામ છે ઓપ્શન ડી અખો પ્રશ્ન નંબર સત્તર સંધિ છોડો ખિન તો ખીનની સંધિ છોડીએ તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ ખીદ વધતા ન એ ખીનની સંધિ થઈ જશે પ્રશ્ન નંબર અઢાર વાછરડું જોયા વિના દૂધ દોવા દેતી ગાય શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી કવલી પ્રશ્ન નંબર ઓગણીસ નરસિંહ શબ્દનો સમાસ ઓળખાવો તો જે નરસિંહ છે એ શબ્દ છે તેનો સમાસ થાય છે ઓપ્શન સી કર્મધારય સમાસ પ્રશ્ન નંબર વીસ ઉધી શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો તો જે ઉધી છે તેનો સાચો સમાનાર્થી શબ્દ થાય છે ઓપ્શન ડી અવધિ પ્રશ્ન નંબર એકવીસ જોઈશું ભાઠો તળપદા શબ્દનું રૂપ આપો તો જે ભાઠો છે તેનું તળબદા શબ્દોમાં કહી શકીએ તો એને કહેવાય છે ઓપ્શન એ પથ્થરો પ્રશ્ન નંબર બાવીસ રેખાંકિત પદનો ક્રુદનનો પ્રકાર શોધી જણાવો મિથુન જમીને ફરવા જતો તો જે આ જમીને છે તે છે ઓપ્શન સી સંબંધક ભૂતક્રુદન પ્રશ્ન નંબર ત્રેવીસ અડધું શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પોમાંથી શોધો તો જે અર્થુ છે તેનો સાચો વિરોધી શબ્દ થાય છે મંદાક્રાંત છંદ છંદનું બંધારણ જણાવો તો જે મંદાક્રાંત છંદ છે તેનું બંધારણ થઈ જશે ઓપ્શન ડી ત તા એ મંદાક્રાંત છંદનું નું બંધારણ બની જશે પ્રશ્ન નંબર પચીસ નીચેના વિકલ્પોમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો તો એમાં આવશે ઓપ્શન એ ગિલો ગામમાં ગયો એ વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ છે પ્રશ્ન નંબર છવ્વીસ જોઈશું નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો ભેંસ ભગોળે ને છાસ છાગોળે તો એનો અર્થ થશે ઓપ્શન સી કપોળ કલ્પનામાં રાચવું આનો સાચો અર્થ ઓપ્શન સી બની જશે પ્રશ્ન નંબર સત્યાવીસ નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી મોસું ઓપ્શન ડી એ સાચી છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ નીચેના શબ્દોમાંથી કયું શબ્દ જૂથ શબ્દકોષના ક્રમમાં છે તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી ઘોડો દિવસ દિવાળી ધીરજ અને ભાગ એ સાચો ક્રમ છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ પડો વજાવવો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો તો જે પડો વજાવવો છે તેનો અર્થ થશે ઓપ્શન ડી જાહેરાત કરવી પ્રશ્ન નંબર ત્રીસ દેશ સેવાના આ શ્રમયજ્ઞના નગરસેઠ શ્રદ્ધા સૌની સાથે જોડાયેલા વાક્યમાંથી નિપાત ઓળખો તો આ વાક્યમાં નિપાત બની જશે ઓપ્શન ડી શ્રદ્ધા પ્રશ્ન નંબર એકત્રીસ ઘરવીસ ડગલા દૂર હોવા છતાં રમણથી ચલાયું નહીં વાક્યમાં ક્રિયાપદ કયા પ્રયોગમાં છે તો આ વાક્યમાં ક્રિયાપદ ઓપ્શન બી ભાવ્ય પ્રયોગમાં કરવામાં આવેલ છે પ્રશ્ન નંબર બત્રીસ વિશેષણ શોધીને લખો તેણે વાદળી શર્ટ પહેર્યું હતું તો આ વિશેષણ થશે ઓપ્શન બી વાદળી એ આમાં વિશેષણ બની જશે પ્રશ્ન નંબર તેત્રીસ બેઠો બેઠો સખી સહિત હું માલતે મંડપ ત્યાં પંક્તિ કયા છંદમાં છે તો આ પંક્તિ ઓપ્શન એ મંદાક્રાંત છંદમાં છે પ્રશ્ન નંબર ચોત્રીસ ઘરના મુખ્ય ઓરડાઈની બાજુની ઓરડી શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો તો મિત્રો જે ઘરના મુખ્ય ઓરડાઈની બાજુની ઓરડી હોય છે તેને ગજાર કહેવાય છે ઓપ્શન ડી ગજાર આપણો સાચો જવાબ થઈ જાય છે પ્રશ્ન નંબર પાંત્રીસ જોઈશું આપેલ શબ્દ માટે સમાનાર્થી શબ્દ જણાવો શ્રુતિ તો શ્રુતિ છે તેનો સમાનાર્થી શબ્દ થઈ જશે ઓપ્શન બી વેદ ઓપ્શન બી આપણો સાચો જોબ થઈ જશે પ્રશ્ન નંબર છત્રીસ આપેલ શબ્દની સંધિ છૂટી પાડો હેતુભાસ તો હેતુભાસની સંધિ છૂટી પાડીએ તો એમાં સાચો જવાબ થઈ જાય ઓપ્શન એ હેતુ પ્લસ આભાસ એ હેતુભાસની સંધિ છૂટી પડી જશે ઓપ્શન એ આપણો સાચો જોબ થઈ જશે પ્રશ્ન નંબર સાડત્રીસ અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું હતું તો એનું મૂળ નામ હતું ઓપ્શન બી શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ પ્રશ્ન નંબર આડત્રીસ અસ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે તો જે અશ્મિ હોય છે તેની ઉંમરનો અંદાજ ઓપ્શન સી કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા મેળવી શકાય છે પ્રશ્ન નંબર ઓગણચાલીસ કયું સ્થળ ગાંધીજી સાથે સંકળાયેલ નથી તો મિત્રો જે ઓપ્શન ડી અક્ષરધામ જ્યાં સ્વામિનારાયણનું મંદિર આવેલું છે જે ગાંધીનગર ગાંધીજી સાથે સંકળાયેલું નથી અને કીર્તિ મંદર હૃદયકુંજ અને ગુજરાત વિદ્યાપીઠ આ ત્રણેય ગાંધીજી સાથે સંકળાયેલા સ્થળો છે પ્રશ્ન નંબર ઓગણચાલીસ પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી હતી તો જે રાણકી વાવ છે તે ઉદયમતી એક બંધાવી હતી ઓપ્શન એ ઉદયમતી પ્રશ્ન શ્રીમદે હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ જાહેર સન્માન કર્યું હતું તો એ રાજવી હતા ઓપ્શન સી સિદ્ધરાજ જયસિંહ પ્રશ્ન નંબર બેતાળીસ આમાંનું કોણ એક હરોળમાં ન બેસી શકે તો મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી પ્રબોધ રાવળ પ્રશ્ન નંબર તેતાળીસ છેલ્લો કટોરો આ ઝેરનો બાપુ કોણે ગાયું છે તો મિત્રો આ ગાયું છે ઓપ્શન એ ઝવેરચંદ મેઘાણી દ્વારા પ્રશ્ન નંબર ચુમ્માળીસ ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહ સાથે કોનું નામ જોડાયેલું છે તો જે બારડોલી સત્યાગ્રહ છે તેની સાથે ઓપ્શન બી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ જોડાયેલું છે પ્રશ્ન નંબર પિસ્તાળીસ જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે કબા ગાંધીનો ડેલો કયા શહેરમાં આવેલો છે તો જે કહેલો છે તે રાજકોટ શહેરમાં આવેલો છે પ્રશ્ન ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજૂ કરનાર નાણાં મંત્રી કોણ હતા તો એ હતા ઓપ્શન એ વજુભાઈ વાળા પ્રશ્ન નંબર સુડતાલીસ જીગુરાત કઈ સંસ્કૃતિની અજાયબી છે તો જે જીગુરાત છે તે બેબીલોન સંસ્કૃતિની અજાયબી છે પ્રશ્ન નંબર અડતાલીસ ચીનની મહાન દિવાલ બાંધનાર રાજાનું નામ શું હતું તો એ રાજાનું નામ હતું ઓપ્શન બી સમ્રાટ સી હવાંગઢે પ્રશ્ન નંબર ઓગણપચાસ ટીપુ સુલતાન ક્યાંનો રાજવી હતો તો જે ટીપુ સુલતાન છે તે મૈસૂરનો રાજવી હતો પ્રશ્ન નંબર પચાસ રામચરિત માનસના લેખક કોણ છે ઓપ્શન એ તુલસીદાસ ઓપ્શન બી કાલિદાસ ઓપ્શન સી કબીર અને ઓપ્શન ડી રેદાસ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે રામચરિત માનસના લેખક કોણ છે તુલસીદાસ કાલિદાસ કબીર કે પછી રાયદાસ તો મિત્રો જલ્દીથી કોમેન્ટ કરો શું આવે આ પ્રશ્નનો જવાબ અને વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને અમારી ટેલિગ્રામ તેમજ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ તમે જોઈન થઈ શકો છો